ની સીઝન માં ફરી એકવાર ગોગા હજીરા રોપેક્સ ફેરી ને ગ્રહણ લાગ્યું છે। ફેરી ઓપરેટર અને સરકાર વચ્ચે ગજગ્રાહ ના કારણે ફેરી બંધ થઈ છે। આમ તો આ પ્રોજેક્ટ પીએમ મોદી નો ડ્રીમ પ્રોજેક્ટ છે, પરંતુ અમદાવાદ ની સીપ્લેન ની જેમ ગોગા હજીરા રોપેક્સ ફેરી ગજગ્રાહ ના સંકટ માં ફસાઈ છે। તો બીજી તરફ ઓપરેટર ની સબસિડી યુક્ત ઈંધણ આપવાની માંગણી સરકારે સ્વીકારી નથી, જેના કારણે ફેરી સર્વિસ વારંવાર બંધ કરી દેવામાં આવી છે। ત્યારે અચોક્કસ મુદત માટે બંધ પડેલી રોપેક્સ ફેરી ક્યારે શરૂ થશે તે કહેવું હવે મુશ્કેલ બન્યું છે। તો આજ અંગે વધુ માહિતી સાથે સંવાદદાતા અરવિંદ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। અરવિંદ, ફરી એકવાર રોપેક્સ ફેરી સર્વિસ બંધ કરવામાં આવી છે, શું છે વધુ માહિતી? ચોક્કસથી ગાયત્રી, જે પ્રમાણે સૌરાષ્ટ્ર અને જે દક્ષિણ ગુજરાતને જોડતો જે બહુ મહત્વલક્ષી પ્રોજેક્ટ ગણી શકાય અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડીમ પ્રોજેક્ટ છે, આ પ્રોજેક્ટ વારંવાર કોઈ ને કોઈ કારણોસર જે છે તે બંધ થઈ રહ્યો છે। હાલ જે ઘોઘાથી જે હજીરા જે રોપેક્સ ફેરી શરૂ છે તે બંધ થવા જઈ રહી છે, કારણ કે જે પ્રમાણે ઈંધણના ભાવો સતત ને સતત વધી રહ્યા છે તેને લઈને જે રોપેક્સ ફેરીના સંચાલકો છે તેમને હવે આ ઈંધણના ભાવોમાં પોસાય તેમ નથી। તેમણે સરકારને અનેકવાર સબસિડી વાળું ઈંધણ આપવા માટેની માંગણી કરી હતી, પરંતુ સરકાર દ્વારા તેમની તે માંગણી સ્વીકારાઈ નથી અને તેમજ જે મુસાફરો છે તેમના પર બોજો નાખવા ન માંગતા હોય તેવા જે સૂત્રો પાસેથી માહિતી મળે છે તે પ્રમાણે તેઓ હાલ આ ફેરી બંધ કરી રહ્યા છે। સરકાર દ્વારા જો આગામી સમયમાં તેમની માંગણીઓ સ્વીકારા છે તો તેઓ ફેરી સર્વિસ શરૂ રાખશે તેવું સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે। જી અરવિંદ જોડાઈ સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર।